बहुत सारी बात आपणे ई करवानी छे के कुंजलड़ी रे गीतनी अंदर शब्द में एवं एवं वणायेलू होय पोताना पीयू माटे अने स्त्री शक्तिए बहु जबरदस्त एक समर्पण कर्युं होय अने आ धरतीनी माथे छे ने स्त्रीनुं समर्पण बहु आगवुं होय छे। पछी झूपड़ामां रहेवा वाळी बाई होय के चाहे बंगलानी मालिको रहेवा वाळी बहेन होय पण जीवननी मालिकोर जो काय समर्पणनी मूर्ति होय ने तो ई स्त्री शक्ति छे। अने कोई पण सफल व्यक्तिनी पाछळ तमे संतोना इतिहास लई लो के पछी कोई पण बारवटियाने बारवटू छोड़ाविने धर्मना मार्ग पर लावनारी व्यक्ति होय तो एक स्त्री छे। गमे वो दीकरो होय एनी पाछळ जो काय जनेता संस्कारनु सिंचन करती होय तो ई जनेता छे। अने ई जनेता ना बधाय गीतो छे बधी कोठाहुजना एवा 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 गीतो एमां पीयूने बहु सदायने माटे समर्पण आपी अने आगवुं स्थान आप्युं होय अने एमाय ज्यारे आ कुंजलड़ी रे एना स्टेज उपर बधी कुंजलड़ी जेवी अमारी बहेनडीओ बेठी होय अने त्यारे बेन श्री दिवाळीबेन भील ने विनंती करी, बापा बेन तमारे जे गीत गावानुं होय मारो बापलियो गीतनुं गाव तो आपनी समक्ष रजू थाय छे बेन श्री दिवाळीबेन भील। કાગળ લખો કપૂર થી વિધવિધ કરો પ્રણામ જાદિ નથી જુદા પડ્યા તાદિ નથી નિદરારા પ્રેમનો મળી વાડીએ પ્રેમનો વિચયા ટવા કાગળ હોય તો અમે વાંચીએ અમારા કરમ વાચા કેમ જાય સાય બોસી લારી મારી નણંદી નું વિરસે સાય બોસી લારી મારી નણંદી નું વિરસે ઝીણી ઝીણી કાંગરીને લાવો મોરા
સાયો બા જીની જીની કાંગરે મેલાવો મોરા સાયો બા સાયો પોસી લારી મારી નણદલવાનો વીરસે સાયો પોસી લારી મારી નણદલવાનો વીરસે કેરી ગુજરી લઈ જાવો મોરા સાયબા હાથ કેરી ગુજરી લઈ જાવો મોરા સાયબા ફરતી રતને જડાવો મોરા સાયબા ફરતી રતને જડાવો મોરા સાયબા સાય પોસી લારી મારી નણદલવાનો વીરસે સાય પોસી લારી નાની નણદલવાનો વીરસે જીણી જીણી કાંગરીને લાવો મોરા સાયબા જીણી જીણી કાંગરીને લાવો મોરા સાયબા જીણી જીણી કાંગરીને લાવો મોરા સાયબા જીણી કાંગરીને લાવો મોરા સાયબા જીણી જીણી કાંગરીને લાવો મોરા સાયબા સાહેબો મારો નણદલબાનો વીર છે ગીતના શબ્દ જુઓ કેટલા સમાનથી સાહેબાને બોલાવતા હોય છે અને ત્યારે કદાચ દીકરી પરણીને હાહરે ગઈ હોય તો એને પિયરની માલિકોરથી જ્યારે દીકરી હારેલવેલની માલિકોર જાતી હોય જે પુરુષનું એ દીકરીએ કોઈ દી સપનાની માલિકોરેનું મોઢું ન જોયું હોય પણ આ દેશની જનતાનો ત્યાગ આ દેશની દીકરીનો એટલો મોટો ત્યાગ છે કે બાપ એ દીકરીનો હાથ એ જે પુરુષ એણે નક્કી કર્યો એ બાપે એના હાથમાં આપી દે અને પછી હારવેલની માલિકોરી દીકરી જાય તેની તમામ હાહરવેલની માલિકોર રહેવાવાળા ઘરના તમામ વ્યક્તિઓને કેટલા ઊંચા આસને બહાડી અને ભારત વર્ષની નારી એ ભારત વર્ષની ત્રિશક્તિ જોતી હોય અને એવું મજાનું ત્રિશક્તિ એ જે પોતાના હાહરવેલના જે ફૂલડા છે એ ફૂલડાને લઈ અને કોઈ ગીત હોય અને એ ગામડામાંથી ગવાતું ગીત જ્યારે દમયંતીબેનને મોઢેથી સાંભળી તે બેન દમયંતીબેન ભરણાને વિનંતી કરી મારો બાપલ્યો તમે હાહરવેલના જે ફૂલડાના ગીતડા ગાવશો એ રૂડા મજાના ગીતડા ગાવ તો આપની સમક્ષ રજૂ થાય છે બેન શ્રી દમયંતીબેન ભરણાઈ એ મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી જોર મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડ શોભતા
ગુલ મારી એ મારી વીણી માં ચાર ચાર મારી વેણીમાં ચાર ચાર ફૂલ, પણ ફૂલ જાત બનતા હોય તો વાંધો નહીં, બાકી ધતુરાનું ભટકાઈ ગયું તો મારી નાખે, પણ એ ધતુરાના ફૂલને જો સીધું કરતું હોય ને તો એ આ ભારત વર્ષની જનતાઓ કરી શકે. ગમે એવો માણા હોય જેને કોઈ વસ્તુની ખબર ન પડતી હોય, પણ બાપની ખાનદાનીને રાખવા ખાતર થઈ અને આ દીકરી તમામ દુઃખો સહન કરતી હોય, આ ભારત વર્ષની જનતાનો ત્યાગ કેટલો હોય. પણ એ સાથે એનીથી જો આગળ વાત કરીએ તો ભારત વર્ષની દીકરીને આજુબાજુના ગામડાની બહેનું એમ કહેતી હોય કે આનું પાંચાળમાં હગાય નહીં કરતા, કારણ કે પાંચાળના પાણી ઊંડા છે. પણ એથી જો આગળ વાત કરતા હોય ત્યારે આપણે ભારતીબેનને સાંભળવાના હોય અને ભારતીબેન વ્યાસને આપણે વિનંતી કરીને એમ કહીએ કે બેન, તમે એવું રૂડું પેલું ગીત છે આપણું કે સાહેબા સડકું બંધાવ્યું મારે વાગડ રે જાવું, એ ગીત સંભળાવો, કારણ કે વાગડની કાંઈક મજા છે. એમ બધાય પ્રાંત અને એના અલગ અલગ ગીત, અને એમાંય વાગડનું આ ગીત આપની સમક્ષ લઈ અને આવે છે બેન શ્રી ભારતીબેન વ્યાસ. વાગડ ભલો જ રે, એ પાંજો કછડો બારે માસ, સાયબા સડકું બંધાય આજ મારે વાગડ જાવ, સાયબા we'll be right back.
અને હવે આપની સમક્ષ જેઓ માંડવીથી આવે છે એવા શાહિદાબેન મીરને વિનંતી કરી કે પાછું તમને જે મોજ આવે એ ગીત લઈ અને આવો તો રજૂ થાય છે બેન શ્રી શાહિદાબેન મીર. કાળી કાળી વાદળી માવી વીજળી જબુ કે કાળી કાળી વાદળી માં વીજળી જબુ કે મેં હુલો કરે કલસો જો ને કડાયલ બોલે છે જો ને નિમાયલ બોલે છે સરસ મજાનું એ લોકગીત આપણને સંભળાવ્યું અને હવે એવા જ એક બીજા કલાકાર આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું ત્યારે એમને જે મોજ આવે લોકગીત પીયુને સંબોધીને ગાય તો રજૂ થાય છે આશાબેન પ્રજાપતિ. ચોકમાં હે વા માંડવ રોપા
મોતી વેરાણા માણેક ચોકમાં આ ગીત આપણે આશાબેન પ્રજાપતિ પાસેથી સાંભળ્યું અને હવે એવું જ બીજું કાંક પિયુને સંબોધી અને ગીત ગવાતું હોય ત્યારે લલિતાબેનને વિનંતી કરી કે બેન તમને જે મોજ આવે એ રૂડું મજાનું ગીતડું ગાઈ નાખો તો આપની સમક્ષ રજૂ થાય છે બેન શ્રી લલિતાબેન ગોડાદરા ઓ ઘેરુ ઘેરુ નગારુ બોલે છે કે મારી ટીપણી ના તાલે તને ડોલે છે ઘેરુ ઘેરુ મારા નેણ ના જો બન્યો
આવશે મારા રાજા ને રાણી પરણ જીશે એ જી રાજ માં મિલાત મારે ચણવીશે અલી રાજા ને રાણી પરણ જીશે બેન નું ગીત હોય કોઈ ભોજાઈ નું ગીત હોય અને જ્યારે બેન પોતાના ભાઈને સંબોધીને ગીત ગાતી હોય તો સદાય ને માટે સ્ત્રીનો બહુ ત્યાગ હોય ભલે ગરીબ ઝૂંપડાની માલિકો રહેતા હોય પણ ઉજળા જેના વિચારો હોય એવું ગીત લઈ અને આવે છે બેન શ્રી મીનાબેન પટેલ આ તો માધવપુરનો માંડવો અને વળી જાદવ કુળની જાન ઊંચા ઊંચા બંગલા ચડાવા ઊંચા ઊંચા બંગલા ચડાવા હે માં કાચની બારીઓ મેલાવો હે વીરો મારો જગમગ
નવા નગર ની વહુ આરું તારો ઘૂમટો મેલ, નવા નગર ની વહુ આરું તારો ઘૂમટો મેલ, વડવૈયો ની વચમાં જોને નિસરી નમણી નાગર વે હો કે ગોરી તારો ઘૂમટો મેલ, નવા નગર ની વહુ આરું તારો ઘૂમટો મેલ, નવા નગર ની વહુ આરું તારો ઘૂમટો મેલ, વડવાઈઓ ની વચમાં જોને નિસરી નમણી નાગર વે હો કે ગોરી તારો ઘૂમટો મેલ, હો કે ગોરી તારો ઘૂમટો તારું ઘૂમટો મેલ, સપના વેરે રમતી
ધરતી નિભાવો
बरे ए निरखत नर पवर प्रवर गुण निर्भर निकुर मुकुट सिर सवर नमे कण जर पर फरर गरर पद गुंगर रंग भर सुंदर श्याम रमिर जिर रंग भर सुंदर श्याम रमिर जिर रंग भर सुंदर श्याम बीज की सब वाला रूप रसाला करीबे आला जीता रहा हाला जीता रहा हाला जीता